પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન 1 આજે આપણે ગણીશું. મિત્રો મિત્રો હજી સુધી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ પ્રમાણે આપણે આગળ બધા પ્રકરણો ગણશું. તો ચાલો આપણે પ્રશ્ન 1નો 5મો દાખલો ગણીએ. વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 3 વાય બરાબર 0 અને બીજું સમીકરણ છે વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 8y બરાબર 0. આપણે કઈ રીતે મિત્રો દાખલા ગણીએ છીએ? આદેશની રીતે. તો આદેશની રીતમાં શું કરીએ છીએ? સૌથી પહેલા કોઈ એક સમીકરણને લઈ, એક અથવા બે માંથી કોઈ એકને લઈએ અને એનું એક્સ અથવા વાય સ્વરૂપ ફેરવી. તો મતલબ મિત્રો આજે આપણે સમીકરણ બે ને લઈએ વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 8y બરાબર 0. તો વર્ગમૂળ 8y માઇનસ છે તો એને જ આપણે જમણી બાજુ લઈ જઈએ. તો વર્ગમૂળ 3x બરાબર પ્લસ વર્ગમૂળ 8y. વર્ગમૂળ 3 રૂટ 3 ને પણ દૂર કરીએ તો x બરાબર વર્ગમૂળ 8y છેદમાં વર્ગમૂળમાં 3. તો આ x ની કિંમત મળી. આદેશની રીતમાં આ જ વસ્તુ અગત્યનું છે મિત્રો, કોઈ પણ બે સમીકરણમાંથી એકને એક્સ કે વાય નો જવાબ મેળવવાનો. અને આ આવેલા જવાબને જો તમે બેને બે સમીકરણમાંથી એક્સ કે વાય ની કિંમત મેળવી છે તો એની કિંમત એકમાં મૂકવાની, એટલે કે સમીકરણ એકમાં એક્સ બરાબર વર્ગમૂળ 8y છેદમાં વર્ગમૂળ 3 મૂકીએ. આપણે કોની જગ્યાએ એક્સ ની જગ્યાએ, અહીંયા વર્ગમૂળમાં 3 અને એક્સ ની જગ્યાએ વર્ગમૂળ 8y છેદમાં વર્ગમૂળ 3 માઇનસ આપણે પ્લસ વર્ગમૂળ 3y બરાબર 0. ફરીથી જોઈએ મિત્રો, એક્સ ની કિંમત સમીકરણ એકમાં મૂકી વર્ગમૂળ 2 એક્સ ની જગ્યાએ વર્ગમૂળ 8y છેદમાં વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 3y બરાબર 0. હવે આને આપણે સાદુરૂપ આપીએ તો વર્ગમૂળ 3 અહીંયા ગુણાઈ જશે અને આ અહીંયા ગુણાશે. તો વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 8 એટલે મિત્રો વર્ગમૂળ 16y પ્લસ વર્ગમૂળ ગુણ્યા 3 વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 9y બરાબર 0. એટલે આ બંને ગુણાના 16 થયા તો એનું વર્ગમૂળ થયું 4y, આમનું વર્ગમૂળ થશે 3y તો બરાબર 0. તો 4 ને 3 7y, 7y બરાબર 0. તો 7 ને છેદમાં લઈ જાય તો y બરાબર 0/7 એટલે 7. તો સમીકરણ એકમાં કિંમત મૂકવાથી વાયની કિંમત 0 મળી. હવે મિત્રો આ જ કિંમત આપણે કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ. માની લો કે વાયની કિંમત આપણે સમીકરણ 2માં મૂકીએ. સમીકરણ 2માં વાય બરાબર 0 મૂકતા તો વાય બરાબર 0 મૂકી અહીંયા તો અહીંયા 0 મૂકી દઈએ તો વર્ગમૂળ 3 એક્સ માઇનસ વર્ગમૂળ 8 કૌંસમાં 0 બરાબર 0. તો શું મિત્રો મળશે? વર્ગમૂળ 3 એક્સ માઇનસ તો 0 થઈ ગયું બધું, એટલે કે આ પદ 0 થઈ ગયું એટલે બરાબર 0 આવી ગયું. તો વર્ગમૂળ 3 0ના છેદમાં લઈ જશું તો 0 છેદમાં વર્ગમૂળ 3 એટલે એક્સ બરાબર પણ 0. તો સમીકરણ યુગ્મનો ઉકેલ આપણને મળે છે એક્સનો જવાબ 0 અને વાયનો જવાબ પણ 0. મિત્રો ચેક કરી લઈએ બંનેનો જવાબ. સમીકરણ એકમાં એક્સ ની જગ્યાએ 0 મૂકો તો વર્ગમૂળ 2 × 0 પ્લસ વર્ગમૂળ 3 × 0 તો 0 + 0 બરાબર 0. અહીંયા પણ 0 × વર્ગમૂળ 3 0, વર્ગમૂળ 8 × 0 0 − 0 0. તો આ થઈ ગયો પ્રશ્ન 1નો 5મો પ્રશ્ન બરાબર. તો મિત્રો હવે પ્રશ્ન 6 છે એ તમને હું અહીંયા લખું છું. વર્ગમૂળ 3 છેદમાં 2 માઇનસ 5y છેદમાં 3 બરાબર માઇનસ 2. બીજું સમીકરણ છે એક્સના છેદમાં 3 પ્લસ વાયના છેદમાં 2 બરાબર 13/6. તો મિત્રો આને નંબર નહીં આપો બરાબર, આમને આપણે લસા લઈ લઈએ પહેલાં.
તો પહેલા લસા આપીને પહેલા સમીકરણ વ્યવસ્થિત બનાવશું, પછી જ એને આગળ વધશું. તો કે આમનો 3 ને 6 લસા થાય, તો કે અહીંયા 6 બનાવવા હોય તો 3 ગુણો આપણે ઉપર નીચે, અહીંયા 2 ઉપર નીચે ગુણીએ, ને અહીંયા 1 છે છેદમાં તો 6. તો 3 તેરી 9, 2 પંચા 10, અને 3 દુ 6 બંને અહીંયા ગુણીએ તો 6 દુ ને 12. સમીકરણ નંબર 1, અહીંયા પણ લસા 6, દરેકનો છેદ 6 એટલે નીચે છેદમાં અહીંયા 6 6 6 લખતા નથી મિત્રો, આપણે દૂર થઈ જાય ડાબી જમણી. તો 2x પ્લસ 3y અને 3 દુ 6 અહીંયા ગુણી દઈએ, સોરી અહીંયા 6 છેદમાં છે જ એટલે બરાબર 13, એટલે સમીકરણ નંબર 2. તો મિત્રો આ પ્રશ્નો તમે જાતે ગણી શકશો. આ જ રીતે તમે આને સમીકરણ 1 ને x સ્વરૂપ કે y સ્વરૂપ ફેરવો, યા તો 2 ને ફેરવો, તો આને જાતે ગણીશું. પ્રશ્ન 2, 2x પ્લસ 3y બરાબર 11 અને 2x માઇનસ 4y બરાબર માઇનસ 24 નો ઉકેલ શોધો, અને એવો m શોધો કે જેથી y બરાબર mx પ્લસ 3 થાય. તો મિત્રો પહેલા આ બંને સમીકરણ છે એ આપણે નીચે લખ્યા, આમને પહેલા આપણે આદેશની રીતે સમીકરણનો ઉકેલ તો પહેલાં શોધી લઈએ પછી આગળ વધીએ. તો સમીકરણ અને માઇનસ વાળું પદ જ લઈએ પહેલાં, સમીકરણ 2 ને લઈએ તો કે એને આપણે એક્સને સૂત્રનો કરતા બનાવીએ. તો એક્સને સૂત્રનો કરતા બનાવવા માટે શું કરવું પડશે, 4y ને બરાબર લઈ જવું પડશે, એટલે કે 2x બરાબર 4y પ્લસ થઈ જશે, એટલે પહેલાં લખું છું માઇનસ 24 તો હતા જ અહીંયા, અને પછી એક્સ બરાબર 4y માઇનસ 24 છેદમાં 2 છેદમાં આવશે. તો મિત્રો 2 છેદમાં આવ્યા, બેકી છે, ઉપરના બંને આંકડા બેકી છે, તો બંનેને 2 વડે ભાગવા પડશે, વચ્ચે માઇનસ ચિહ્ન છે એટલે બંને. તો 4y ને 2 વડે ભાગો તો એક્સ બરાબર 2y થાય, અને 24ને 2 વડે ભાગો માઇનસ 24 તો 12. તો આ એક્સની કિંમત આપણને મળી, કોને આપણે સમીકરણને એક્સ સ્વરૂપ બનાવ્યું, 2 ને. તો 2 નું એક્સ સ્વરૂપ જે આવ્યું એ 1 માં મૂકી દઈએ. અહીંયા સમીકરણ 1 માં એક્સ બરાબર 2y માઇનસ 12 મૂકતા, 2y માઇનસ 12, તો સમીકરણ 1 છે મિત્રો અહીંયા એક્સ અને વાયની એક્સની જગ્યાએ 2y માઇનસ 12 પ્લસ 3y બરાબર 11, 2 ગુણ્યા 2 4y, 12 ગુણ્યા 2 માઇનસ 24 પ્લસ 3y બરાબર 11. તો 4 અને 3 સજાતીય પદો છે એટલે બંનેનો સરવાળો થાય વાય વાયનો પદો, એટલે 7y 24ને બરાબર લઈ જાય એટલે પ્લસ, તો 11 ને 24 35, 7 ને છેદમાં લઈ જઈએ તો y બરાબર 35 છેદમાં 7, તો 7 35 ભાગ્યા 7 કરો એટલે 5. તો મિત્રો આપણને વાયની કિંમત મળી, હવે બાકી રહી એક્સની કિંમત. તો કોઈ પણ એક સમીકરણમાં વાયની કિંમત મૂકતા, માની લો કે સમીકરણ આપણે એકમાં જ મૂકી દઈએ, સમીકરણ 1 માં વાય બરાબર 5 મૂકતા, તો કે 2x પ્લસ 3 કૌંસમાં 5 બરાબર 11, 2x પ્લસ 15 બરાબર 11, 15 ને બરાબર લઈ જઈએ તો ડાબી બાજુ લઈ જઈએ તો માઇનસ થાય, માઇનસ લઈ કરીએ તો બાદ બાકી માઇનસ 4 આવે, તો 2 છેદમાં જાય તો 4 માઇનસ ને છેદમાં 2 એટલે માઇનસ 2 આવશે. તો મિત્રો સમીકરણ યુગ્મનો ઉકેલ આપણને મળે છે એક્સનો જવાબ માઇનસ 2 અને વાયનો જવાબ 5. ચેક કરવાનો તો થાય તો કરી શકાય, માનો કે એક્સની જગ્યાએ 2 મૂકીએ, 2 ગુણ્યા 2 માઇનસ એટલે માઇનસ 4, અને વાયની જગ્યાએ 5 એટલે 3 પંચા 15, 15માંથી 4 જાય માઇનસ 4 એટલે 11. ઓકે, પરંતુ અહીંયા હજી એક સવાલ આગળ છે, ઉકેલ શોધ્યા પછી એમ એવો શોધો કે જેથી વાય બરાબર એમએક્સ પ્લસ 3 થાય. એમ મેળવવા માટે આપણે જે સમીકરણ આપ્યું છે વાય બરાબર એમએક્સ પ્લસ 3 માં આ એક્સની અને વાયની કિંમત મૂકી દઈએ તો આપણે એમ મળે, કારણ કે એક્સ વાય દૂર ન થાય તો એમ કેવી રીતે મળે. તો માટે વાય બરાબર એમ એક્સની જગ્યાએ માઇનસ 2 અને પ્લસ 3, અને અહીંયા આપણે વાયની જગ્યાએ પણ 5 મૂકવાના છે, 5 બરાબર માઇનસ 2m પ્લસ 3, આ 3 ને આ બાજુ લાવું તો બાદ બાકી થાય એટલે
पांच माथी त्रण जाए तो डायरेक्ट लखू छु बे वच्चे बे बराबर माइनस बे बे ने छेद में लाओ तो बे भाग्या माइनस बे बराबर एम माटे एम बराबर माइनस एक। तो मित्रों एम की किंमत आपने माइनस एक मळी। फरी मित्रों आपने बे समीकरण आप्या था, बन्ने समीकरण ने अपने आदेशी रीते गणी अने एक्स ने वाय मेळवा अने ई एक्स ने वाय की किंमत आपणे वाय बराबर एम एक्स प्लस पांच एम एक्स प्लस त्रण में मूकी वाय ने एक्स की किंमत तो आपने एम की किंमत मिली। तो मित्रों आ वीडियो तमने गम्यो होय तो सब्सक्राइब लाइक अने शेर करजो अने नवा वीडियो ना नोटिफिकेशन मेळवा माटे तमे आगलना वीडियो जोता रहो अने बेल आइकन दबावशो जेथी करीने तमने नवा वीडियो ना नोटिफिकेशन मळता रहेशे। ओके मित्रों थैंक यू।